રાજકોટ આકાંડ બાદ રાજીનામાનું દોર યથાવત છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનું રાજીનામું છે. મનપામાંથી એક બાદ એક અધિકારીઓના રાજીનામા, અત્યાર સુધીમાં 15 અધિકારીઓના રાજીનામા છે. 90 દિવસમાં રાજીનામું મંજૂર ન થાય તો ફરજ મુક્ત થશે. અગાઉ પણ મનપાના વધુ 2 અધિકારીઓના રાજીનામા છે તો ટીપી શાખાના 2 ઇજનેરોના રાજીનામા મંજૂર થયા છે. નીતિન રામાવત આરજી પટેલનું રાજીનામું છે. બંને રાજીનામા આપનાર ઇન્જિનિયરોની થોડા દિવસો પહેલા જ ટીપી શાખામાં બદલી કરાઈ હતી. તો ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈ પણ અધિકારી જવાબદારી લેવા માંગતા નથી. રાજીનામા આપનાર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવે કહ્યું છે કે વર્કલોડ વધારે છે, માણસો પણ ઓછા છે, જેના કારણે ભારણ અત્યારે વધુ છે. તબિયત સારી નથી રહેતી, મને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે. બીજું, મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા, 15-17 દિવસ જેવું થયું છે. એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી, અને મારો સન છે એ પણ અત્યારે 10મા ધોરણમાં ભણે છે. એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે, એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે. એટલે મેં રાજીનામું આપ્યું છે. વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે, ઓફિસરો પણ ઘણા ઓછા છે, એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે. તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમને થોડો તણાવ તો રહે છે. રાજકોટ જેલમાં બંધ ગણેશ જાડેજાની ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે વરણી કરાય છે. ચેરમેન તરીકે અશોક પીપળિયાને ફરી વખત રિપીટ કરાયા છે. મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રફુલ્લ ટોળિયાની વરણી કરાય છે. જેલમાં બંધ રહેલ ગણેશ જાડેજાનો સહકારી ક્ષેત્રમાં વિધિવત પ્રવેશ થયો. થોડા દિવસો પૂર્વે ગોંડલ નાગરિક સહકારી બેંકના 11 ડિરેક્ટરોની ચૂંટણી પણ યોજાઈ હતી. આજે અમારા મોવડી મંડળે ફરી એક વખત મારી પર વિશ્વાસ મૂકી અને મને ચેરમેન બનાવ્યો છે, અને ચેરમેન પદમાં સતત જાગૃતતા અને બેંકના હિતમાં તમામ કાર્ય કરશું. અમદાવાદમાં સ્ટન્ટબાજીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. શહેરના સીજી રોડ પર એક સાથે 8 જીપ પર સવાર થઈ નબીરાઓ સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે. તો લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા જ્યારે એક બાદ એક જીપ ત્યાંથી નીકળી હતી અને તેના પર સવાર થઈને બેઠા હતા આ નબીરાઓ. તો કારની અંદર તો હતા જ, પરંતુ ગાડીની બહાર પણ લટકતા હતા, દરવાજા પર લટકતા હતા, ગાડીની ઉપર લોકો બેઠેલા હતા. પરંતુ જોવા જેવી વાત એ છે કે અહીંયા પોલીસ પણ હાજર હતી, તેમ છતાં પણ પોલીસ ઊંધું માથું નાખીને મોબાઈલમાં જાણે કે વ્યસ્ત હોય તેવું દેખાઈ રહ્યું છે, આપ જોઈ શકો છો. અને પોલીસ જાણી જોઈને ત્યાંથી નજર હટાવતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. એક સાથે 8 જીપ ચાલકોનો સ્ટન્ટ, તો જાહેર રસ્તા પર. અને અમદાવાદનો આ ધમધમતો વિસ્તાર છે, સીજી રોડ વિસ્તાર છે, જે સવારથી લઈ રાત સુધી, મોડી રાત સુધી આ વિસ્તાર ધમધમતો રહે છે, વાહનોની અવર જવર રહે છે, અને ત્યાં આ રીતે સ્ટન્ટબાજીનો વિડીયો વાયરલ થયો છે. તો મહત્વનું છે કે ધોળા દિવસે પોલીસની હાજરીમાં 8 ખુલ્લી જીપમાં વારા તત્વોની આ જોખમી સવારી છે. અહીંયા અકસ્માત થાય તો જવાબદારી કોની રહે, આ સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે આ પહેલા પણ આપણે જોયું છે કે રસ્તા પર જોખમી સવારી, અનેક લોકો જ્યારે સ્ટન્ટ કરતા હોય છે અને ભોગ બીજા લોકો બનતા હોય છે, લોકોના જીવને જોખમ આવતું હોય છે, તેમ છતાં પણ પોલીસ આવા લોકો પર કાર્યવાહી કેમ નથી કરતી? કારણ કે પોલીસ નું ધ્યાન ન ગયું હોય એવું કેવી રીતે બને, આ પણ એક મોટો સવાલ છે. પોલીસની કામગીરી સામે સવાલ ઉભો થઈ રહ્યો છે. આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં આજે સાંજથી જ અમદાવાદના રસ્તાઓ પણ ટ્રાફિકથી વધારે ધમધમતા રહેશે, અને જો એવામાં આ નબીરાઓ રાત્રે પણ આ પ્રકારનો સ્ટન્ટ કરે તો પછી જોખમી સાબિત થઈ શકે છે. માટે આવા આવારા તત્વો પર કાર્યવાહી કરવાની જરૂર છે. અમદાવાદમાં નબીરાઓ બેફામ થયા છે. પોલીસની અવારનવાર કાર્યવાહી છતાં અવારા તત્વો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદ શહેરમાં જાહેર જગ્યા પર જન્મદિવસની ઉજવણી કરી છે, આતિશબાજી કરી છે. અવારા તત્વોએ છરીથી કેક કાપી આતિશબાજી કરી. વિડીયો અમરેવાળી મેટ્રો બ્રિજ નીચેનો હોવાનું અનુમાન છે. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. 2 વિડીયો અમે આપને બતાવી રહ્યા છે. બંને વિડીયો અમદાવાદના છે, અને અહીં બંનેમાં એક વાત કોમન છે, આવારા તત્વો બેફામ છે અને તેમની સામે પોલીસની કોઈ જ કાર્યવાહી નથી.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકો થઈ જાઓ સાવધાન. જી હા, સોશિયલ મીડિયામાં ન્યૂડ ફોટોથી બ્લેકમેલ કરતી યુવતીઓને ફસાવતો આરોપી ગુરુપ્રસાદ ઝડપાયો છે. આરોપીએ 9 યુવતીઓને પોતાનો શિકાર બનાવી અમેરિકા રહેતી તબીબ સાથે ઠગાઈ કર્યાનો ઘટસ્ફોટ કર્યો છે. તો રૂપિયા 53 લાખ પડાવ્યાનું પણ સામે આવ્યું છે. આ હકીકત સામે આવી છે. આરોપી ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ નામથી ફેક અકાઉન્ટ બનાવતો. આરોપીએ અનેક યુવતીઓ સાથે મિત્રતા કેળવી અને ન્યૂડ ફોટો વિડીયો મંગાવતો અને ત્યારબાદ બ્લેકમેલિંગ કરતો. મૂળ આંધ્રપ્રદેશના નેલ્લુરના વિકૃત યુવકના સોશિયલ મીડિયા અને બેંક અકાઉન્ટના આધારે હકીકત સામે આવી. સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા તમામ હકીકત સામે આવી. વધુમાં તેના મોબાઈલની વધુ તપાસ કરતા કુલ 9 યુવતીઓને એણે અલગ અલગ રીતે શિકાર બનાવી હોય, કોઈને ફોટો મારફતે, કોઈને બિઝનેસમેન તરીકે કાં તો જીમ ટ્રેનર તરીકે પોઝ કરીને ખોટી પ્રોફાઇલ બનાવીને વિશ્વાસમાં લઈને તેમને લોન અપાવવા કે બિઝનેસ સ્ટાર્ટ કરવા કે કોઈ પણ રીતના તેમની પાસેથી પૈસા લીધા હોય એવી અલગ અલગ યુવતીઓની, ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં રહેતી યુવતીઓની વિગતો મળી આવે. સુરતમાં સરકારી નોકરી મેળવવા બોગસ ડોક્યુમેન્ટ આપ્યાનો પર્દાફાશ થયો છે. યુવતીએ સરકારી નોકરી મેળવવા માટે પિતાના નામનો બક્ષીપંચનો બોગસ દાખલો પુરાવા તરીકે આપ્યો હતો અને ત્યારે દાખલો બનાવવા માટે તૈયાર કરવા માટે આપેલું પિતાનું LC બોગસ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દાખલો રજૂ કરનાર યુવતી અને તેના પિતા સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે અને હાલ અઠવાલાઇન્સ પોલીસે બંને પિતા અને પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે કતાર ગામમાં પરિવાર સાથે રહેતી 25 વર્ષીય આરોપી યુવતી GPSC તૈયારી કરે છે અને ત્યારે યુવતીએ સરકારી નોકરી મેળવવા કારસ્તાન કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. અપહરણ કરી 5 લાખની લૂંટ કરનાર 5 ગઠિયા ઝડપાયા છે. બનાસકાંઠાના થરાના યુવકનું કર્યું હતું અપહરણ. ટેક્સ વિના સોનાનું બિસ્કીટ આપવાની લાલચ આપી હતી અને કારમાં અપહરણ કરી 5 લાખની લૂંટ ચલાવી હતી. મિત્રએ જ સાથી મિત્રો સાથે મળી અને આખો પ્લાન ઘડ્યો હતો. તો રૂપિયા 4.97 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે. થરા પોલીસ મથકે અપહરણવિત લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં 5 શખ્સને દબોચી લીધા. તો સાથી મિત્રે જ આખો પ્લાન ઘડ્યો હતો. 5 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 5 જેટલા શખ્સો છે. સોનાના બિસ્કીટની લાલચ આપવામાં આવી હતી. તો લૂંટ કરનાર 5 ગઠિયા આખરે ઝડપાયા છે, પરંતુ એ બીજા કોઈ નહીં, મિત્ર જ નીકળ્યા છે. મિત્રએ જ મિત્રને ઝાંસો આપ્યો અને તેનું અપહરણ કરવામાં આવ્યું, લૂંટ કરવામાં આવી. ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધથી શેરબજાર લાલ ઘૂમ થઈ ગયું છે. સેન્સેક્સ 1700થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. બેંક નિફ્ટીમાં 1100 પોઈન્ટથી વધુનું ગાબડું જોવા મળ્યું છે. જોકે ગઈકાલથી જ આ સમાચાર આવી રહ્યા હતા કે તેની અસર ભારતીય બજાર પર જોવા મળશે અને તેવું જ જોવા મળ્યું છે. ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો. ઈરાન ઇઝરાયલ યુદ્ધની શેર બજાર પર અસર થઈ છે. અને વાત કરીશું નવલી નવરાત્રિની. નવલી નવરાત્રિનો આજથી શુભારંભ થયો છે. માં જગતજનની જગદંબાની આરાધનાનું પર્વ શરૂ થયું છે. પ્રથમ નોરતે માતા શૈલપુત્રીની પૂજા થાય છે, ત્યારે પ્રથમ નોરતે રાજ્યમાં માતાજીના અલગ અલગ મંદિરોના તમને ઘરે બેઠા જ દર્શન કરાવીએ છે. અંબાજીમાં આદ્યશક્તિ માં અંબાને વિશેષ શણગાર કરાયો છે. તો નવરાત્રિમાં માં અંબાના દર્શનનું વિશેષ મહત્વ છે અને ત્યારે સવારથી જ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. પાવાગઢમાં માં મહાકાળીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. કચ્છથી માં આશાપુરા, ઊંઝાના ઉમિયાધામથી માં ઉમિયા, રાજકોટથી માં આશાપુરા અને નર્મદાથી હરસિદ્ધિ માતાના આજના દર્શન આપ કરી શકો છો. સવારથી જ ભક્તો અલગ અલગ મંદિરમાં દર્શનાર્થે જઈ રહ્યા છે. માઈ ભક્તો માતાજીના દર્શન બાદ પોતાના ઘરે ઘટ સ્થાપના કરી રહ્યા છે. અલગ અલગ યાત્રાધામો માના જયકારાથી ગુંજી ઉઠ્યા છે અને માં આદ્યશક્તિના ઉપાસનાના પર્વમાં રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાંથી માતાજીના અલગ અલગ સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.
આ તરફ રાજકોટમાં પણ વહેલી સવારથી જ આશાપુરા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી છે. શ્રીફળ, પુષ્પ, માલા, ચુંદડી લઈને ભક્તો પહોંચી રહ્યા છે. ષોડ શ્રૃંગાર કરી અને માતાજીને અર્પણ કરી રહ્યા છે. ષોડ શ્રૃંગાર અને માતાની ભક્તિમાં લીન છે. કચ્છ ના જઈ શકતા હોય કે અહીંયા પણ નવ દિવસ આવે છે, માનતા પૂરી કરે છે. શ્રદ્ધા ભક્તિ જે પોતાને હોય આખા રાજકોટ માંથી તે બધા છે ને ચાલીને અહીંયા જા હાલે છે. નવ દિવસ સવારમાં છ વાગ્યાથી ચાલુ થઈ જાય છે, સતત 9:30 સુધી, સાંજના 4 પછી પોતે 8-9 સુધીમાં જે સવારની કે સાંજની જે આ લોકોએ ટેપ રાખ્યો એ પ્રમાણે 9 આવે છે. આજની નવરાત્રીનો અનહદ આનંદ છે. આજે માનું પહેલું નહોતું છે અને માને કંઈ ને કંઈ અર્પણ કરીને અમે ખૂબ ખુશી અનુભવી છીએ. અને જિંદગીમાં માની પાસે માગીએ છીએ કે સર્વ પ્રકારે સુખ સંપત્તિ ને શાંતિ આ દેશમાં અને આજની પરિસ્થિતિને અનુરૂપ દરેકને શાંતિ આપે એવી જ મા પાસે પ્રાર્થના. રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને ત્યારે આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ સ્ટેટની કુળદેવી ભગવતી માં આશાપુરાના મંદિરના દ્રશ્યો છે. વહેલી સવારથી માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે કોઈ પુષ્પ લઈને આવી રહ્યું છે, તો કોઈ શ્રીફળ લઈને, તો કોઈ ચુંદડી લઈને, તો કોઈ ષોડ શણગાર છે તે માતાજીને અર્પણ કરી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ભક્તોની ભારે ભીડ છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે નવે નવ દિવસ આ જ પ્રકારે માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે મોટી સંખ્યામાં ખાસ કરીને જે પેલેસ રોડ ઉપર જે આશાપુરા માતાજીનું મંદિર આવેલું હોય છે ત્યાં ઉમટી પડતા હોય છે. સાથોસાથ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર 500 વધુ જગ્યાએ પ્રાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ 30 જેટલી જગ્યાએ અર્વાચીન રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવે નવ દિવસ રાજકોટવાસીઓ છે તે માઈ ભક્તો જે માઈ ભક્તો છે તે માની ભક્તિમાં લીન જોવા મળશે. અંકિત પોપટ, News18 ગુજરાતી, રાજકોટ. નવરાત્રીના પર્વને લઈને ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ છે. નવરાત્રીમાં વરસાદની શક્યતાને લઈને ખેલૈયાઓની સાથે કમર્શિયલ ગરબા આયોજકો પણ ચિંતામાં છે. ત્યારે દાદરાનગર હવેલીમાં ગરબા આયોજકોએ વોટરપ્રૂફ ડોમ બનાવ્યો છે. રોટરી ક્લબ દ્વારા સેલવાસમાં સેવાકીય ભાવના સાથે વોટરપ્રૂફ ડોમમાં થનગનાટ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વોટરપ્રૂફ ડોમમાં વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ ગરબા રમી શકશે. ખેલૈયાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પણ વિશેષ આયોજન કરાયું છે. સ્થળ પર તબીબો સહિત મેડિકલ ટીમ, ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રહેશે. વોટરપ્રૂફ ડોમની અંદર આપણે સ્પ્રિંકલરનું આયોજન તથા નીચે કુશન વુડન ફ્લોરિંગ રહેશે કે જેમાં વરસાદ જ્યારે પડતો હોય ત્યારે આયોજકો માટે આપણે જોઈએ કે ખેલૈયાઓ માટે પણ અસુવિધા ઉપલબ્ધ થાય અને જ્યારે વરસાદ પડે તો આયોજકો માટે પૈસાનું પણ આપણે માથે પડતા હોય છે, ખર્ચ પણ માથે પડતો હોય છે અને ખેલૈયાઓ ખેલી પણ ના શકે તેવું હોય છે ત્યારે આપણે અહીં વોટરપ્રૂફ ડોમ ઊભો કર્યો છે.